नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण एक में पाठ नंबर 9 पोपटे खाती पाकी केरी जेनो प्रश्न नंबर 19 नो अभ्यास करीशु, जेमा शब्द पसंद करी खाली जगह पूरो। हवे आपणे जोईशु के अहीं કૌંસમાં કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દોથી ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે એને ગોતી અને લખવાનો છે। હવે પહેલું છે સૌરભ ઢોલ વગાડે, તો ઢોલનું ચિત્ર છે તો આપણે ઉપરથી ઢોલ ગોતી અને લખશું અહીંયા ઢોલ। ત્યાર પછીનું બીજું ચિત્ર છે મોરનું, તો આપણે અહીંયા ખાલી જગ્યામાં મોર ટેહુંક ટેહુંક બોલે। હવે ઉપર આપેલું છે મોર, અહીંયાથી આપણે મોર ગોતી અને ખાલી જગ્યામાં લખવાનું છે। ત્યાર પછીનું ત્રીજું છે વૈદરાજ, વૈદરાજનું ચિત્ર છે તો વૈદરાજ ઔષધ આપે, ઔષધ આપણે ઉપરથી લેવાનું છે તો ઔષધ એ ત્રીજા નંબરમાં લઈ અને લખવાનું છે। હવે પછીનું ચોથું છે જાહેર શૌચાલય જરૂરી છે, તો ઉપર કૌંસમાં આ શબ્દ શૌચાલય ગોતી અને ખાનામાં પૂરવાનો છે। ત્યાર પછીનું પાંચમું છે હોડીનું ચિત્ર છે, તો ઉપર કૌંસમાં હોડી લખેલું જ છે તો અહીંયા કૌંસમાં હોડી સર સર તરે। ત્યાર પછીનું છઠ્ઠું છે મોના ચોપડી મૂકે છે, ઉપરથી કૌંસમાંથી આપણે ચોપડી ગોતી અને અહીંયા લખવાનું છે। ત્યાર પછીનું ચિત્ર પોપટનું છે, તો ઉપર કૌંસમાં પોપટ લખેલું છે તો અહીંયા ખાલી જગ્યામાં પોપટ ડાળ પર બેઠો છે। હવે આઠમું છે મૌલવી નમાઝ પઢે છે, તો આ શબ્દ મૌલવી કૌંસમાંથી ગોતી અને આપણે લખવાનો છે। ત્યાર પછીનું પ્રશ્ન નંબર 20, જેમાં સૂચના છે મોર અને ચકલીના ચિત્રો કેવી રીતે દોરવા તે નીચે દર્શાવ્યું છે। રંગીન ચિત્ર પ્રમાણે ખાલી જગ્યામાં તમે એક જ ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો। હવે અહીંયા તમને ચિત્ર કેવી રીતે દોરવું એ સમજાવેલું છે, એના પરથી તમારે અહીંયા એક મોરનું ચિત્ર દોરવાનું છે અને બીજું નીચે અહીંયા ચકલીનું ચિત્ર દોરવાનું છે। ત્યાર પછીની પ્રશ્ન નંબર 21, નીચે આપેલા શબ્દો વાંચી નમૂના પ્રમાણે લખો, અહીંયા નમૂનો તમને આપેલો છે લખ, તો આપણે ખ ને કાનો માત્ર લગાડવાનો છે લખો। ત્યાર પછી હસ એવું લખેલું છે તો અહીંયા હસો, સ ને કાનો માત્ર લગાડેલો છે। ત્યાર પછી પડ, પડો, વગાડ, વગાડો, ફર, ફરો, ફૂક, ફૂંકો, બોલ, બોલો,
ચાલ ચાલો, વીણ વીણો, લગાવ લગાવો, કૂદ કૂદો, ચર ચરો, રમ રમો, ખસ ખસો, ફર ફરો, સાંભળ સાંભળો, ભાગ ભાગો, બેસ બેસો, કાઢ કાઢો. ત્યાર પછીનો શબ્દ છે આવ આવો, લાવ લાવો. અહીંયા તમારે છેલ્લા શબ્દમાં કાનો માત્ર લગાડવાનો છે, એટલે શબ્દ આવા બનશે. હવે પછીનો પ્રશ્ન નંબર 22, વાંચી સમજી ને નવો શબ્દ બનાવો. હવે આપણે બે શબ્દ લખેલા છે, એની પરથી એક નવો શબ્દ બનાવવાનો છે. અહીંયા આપણે જોઈશું તો એક શબ્દ વરાળ લખેલો છે અને અહીંયા લખેલો છે ખમણ. તો આમાંથી જે અલગ કરેલા રંગવાળા શબ્દો છે એનાથી આપણે નવો શબ્દ બનશે રા મ. અહીંયા લખેલું એક નમૂનો આપેલો છે. હવે પછીનું બીજું છે લાપસી અને સાડી. આ બેમાંથી નવો શબ્દ કયો બનશે? તો અલગ રંગથી લખેલું છે સી અને ડી, એટલે સી ડી. ત્યાર પછીનો શબ્દ છે નૌકા અને જોકર. હવે એમાંથી અલગ રંગવાળો શબ્દ આપણે લઈશું તો અહીંયાથી કા અને અહીંયાથી ર, એટલે કાર. હવે પછીનો શબ્દ છે અહીંયા ખોબો અને સારથી. એમાંથી અલગ રંગવાળો શબ્દ આપણે અહીંથી બો લઈશું અને અહીંયાથી ર લઈશું, એટલે આખો શબ્દ બોર એવો થશે. હવે પછીનો અહીંયા ધોળો અને કોતર. એમાંથી ગુલાબી રંગવાળો ધો લેવાનો છે અને કો લેવાનો છે, એટલે નવો શબ્દ ધોકો આવો બનશે. ત્યાર પછીનો અહીંયા શબ્દ આપેલો છે ચોટલો અને ટોકરી. તો આપણે જોઈશું કે અહીંયાથી લો લેવાનો છે અને અહીંયાથી ટો લેવાનો છે, એટલે લોટો એવો શબ્દ બનશે. હવે પછીનો શબ્દ બનાવવાનો છે જેમાં તમને અહીંયા મસાલો, અહીંયા તોરણ અને અહીંયા સગડી આવા શબ્દો આપેલા છે. એમાંથી અલગ રંગવાળા શબ્દો આપણે તારવશું તો અહીંયાથી સા ર સ, એટલે કે સા ર સ શબ્દ નવો બનશે. અહીંયા લસણ, મધપૂડો અને બિલાડી આ શબ્દો લખેલા છે, જેમાંથી આપણે સ લઈશું, મ લઈશું અને અહીંયાથી ડી લઈશું, એટલે સ મ ડી એવો નવો શબ્દ બનશે. ત્યાર પછીનું આગળ જોઈએ તો અહીંયા સલાડ, ડગલો અને કડવો આવા શબ્દો ત્રણ આપેલા છે, જેમાંથી અહીંયાથી આપણે લા લઈશું, અહીંયાથી ડ લઈશું અને અહીંયાથી વો લઈશું, એટલે નવો શબ્દ બનશે લાડવો. ત્યાર પછીનો મધુર, માટલી અને ભમરડો આ ત્રણમાંથી આપણે ધૂ, અહીંયાથી ધૂ લઈશું, અહીંયાથી મા લઈશું અને અહીંયાથી ડો લઈશું, એટલે આખો શબ્દ ધૂ માડો એવો બનશે. ત્યાર પછી અહીંયા આપેલું છે ટેટી, સૈનિક અને ચક્રી. આ ત્રણ શબ્દમાંથી આપણે લઈશું ટે, ક અને રી, એટલે નવો શબ્દ બનશે ટેકરી. ત્યાર પછીનું અહીંયા જોઈશું આપણે ચોટલી, પાપડ અને હોડી આ શબ્દો આપેલા છે. એમાંથી અહીંયાથી ચો લઈશું, અહીંથી પ લઈશું અને અહીંથી ડી લઈશું,
એટલે નવો શબ્દ ચોપડી એવો બનશે. હવે પછીનો પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 23. નીચે આપેલો ફકરો વાંચો. હવે અહીંયા ફકરો આપેલો છે જેમાં આપણે અલગ અલગ રંગવાળા શબ્દો કેટલા છે એ ગણીને એના ખાનામાં લખવાના છે. હવે આપણે જોઈશું કે ભગો ભણવાનો આળસુ આ શબ્દ આ વાક્યમાંથી બે ભ આવેલા છે. તો પહેલો છે ભગો અને બીજો છે ભણવું ભણતર. ત્યાર પછીનું વાક્ય છે ભોજન એને પ્રિય. તો એમાં પ્રિય છે એ યના ખાનામાં આવશે. ત્યાર પછીનું વાક્ય છે ફટાકડા ફોડવાનો શોખીન. તો ફટાકડા ફવાળા ખાનામાં આપણે ફટાકડા લખીશું અને બીજો ફોડવા લખીશું. ત્યાર પછી વાક્ય છે ફરરર ઉડતા પક્ષીઓ જોઈ રહે. તો એમાં કલરવાળો શબ્દ છે ફરરર જે આપણે ફટાકડાવાળા ખાનામાં લખશું. ત્યાર પછીનો મેઘધનુષ જોઈ નાચી ઉઠે જેમાં મેઘધનુષ તો ધવાળો વાક્ય છે એ ધવાળા ખાનામાં લખશું. ત્યાર પછીનું છે ફાગણમાં ફાગ ગાય. એમાં આપણે જોઈશું તો ફાગણ છે એ ફવાળા ખાનામાં લખવાનું છે. ફાગ એ ફવાળા ખાનામાં લખવાનું છે અને ગાય એ યવાળા ખાનામાં લખવાનું છે. મંદિરમાં જઈ ધજા ચડાવે એમાં ધજા છે આ શબ્દ છે એ કલરવાળો છે એટલે ધજા છે એ ધવાળા ખાનામાં લખવાનું છે. ભગો યાત્રાએ નીકળ્યો. ભગો આપણે લખાઈ ગયો એક વખત. હવે યાત્રા છે નવો શબ્દ એ યવાળા ખાનામાં લખવાનું છે. ત્યાર પછીનું વાક્ય ભારતના બધા યાત્રાધામ જોયા. તો ભારતના છે એ ભવાળા ખાનામાં લખવાનું છે. બધા એટલે ધવાળા ખાનામાં એ શબ્દ આવશે. યાત્રાધામ એટલે યાત્રાધામ યવાળા શબ્દમાં આવશે. જોયા એ બી યવાળા વાક્યમાં આવશે. ભગો ગણતરમાં કાચો પણ ગણતરમાં પાકો બન્યો. હવે ભગો આપણે એક વખત લખાઈ ગયું છે એટલે ભણતર શબ્દ છે એ ભવાળા ખાનામાં આવશે અને છેલ્લે બન્યો એ યવાળા ખાનામાં આવશે. નીચે આપેલા બધા જ ખાનામાં આવા શબ્દો આપણે લખીશું. થેન્ક યુ.